કુપોષણ અને સ્વાસ્થ્ય સેવાઓના અભાવથી ગ્રામ્ય વિસ્તારમાં વસતી સગર્ભા માતાઓ, શિશુઓ અને ધાત્રી માતાઓ જીવલેણ બીમારીઓની શિકાર બને છે. આ ગંભીર પ્રશ્નને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકારે ગ્રામ પંચાયતોની મદદથી નોંધપાત્ર કાર્યો કરી ગ્રામ વિસ્તારની સ્વાસ્થ્ય સુવિધા સુગમ અને સુદૃઢ બનાવી. વાત છે પોરબંદર જિલ્લાના બગવદર ગામની. આરોગ્ય વિભાગ અને બગવદર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે કરેલ કામગીરીની 5000થી વધુ લોકોની વસ્તી અને 900 જેટલા ઘર મેળવે છે ગુજરાત સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ. ગ્રામ પંચાયત દ્વારા આંગણવાડીના માધ્યમથી ગત વર્ષે 83 સગર્ભા માતાઓને ટીટીનું રસીકરણ તેમજ અન્ય જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા. સગર્ભા માતાઓને આયર્ન, ફોલિક એસિડ તથા કેલ્શિયમની ગોળીઓ આપવામાં આવી. દર 3 મહિને તપાસ કરી જરૂર જણાય તેમની સોનોગ્રાફી કરાઈ, જેની નોંધણી મમતા કાર્ડમાં કરવામાં આવી. આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા અનેક યોજનાઓ જેમ કે કસ્તુરબા પોષણ સહાય, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વિશે માહિતી પણ અપાઈ અને લાભ પણ આપવામાં આવ્યો. કુલ 289 શિશુઓનું સ્ક્રીનિંગ અને રસીકરણ કરવામાં આવ્યું. બગવદર ગામમાં ગત વર્ષે 10 કુપોષિત બાળકોની સારવાર પંચાયત દ્વારા હાથી લેવામાં આવી, જેમાંથી 9 બાળકોને કુપોષણમાંથી સફળતાપૂર્વક મુક્ત કરાવાયા. એ સિવાય પણ અનેક સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામજનોને માહિતગાર કરાયા તેમજ લાભાર્થી બનાવાયા. પોરબંદર જિલ્લાનું આ બગવદર ગામ આરોગ્ય ક્ષેત્રે હાંસિલ કરેલ ઉપલબ્ધિઓ ગુજરાત સરકારની આરોગ્ય અને સ્વાસ્થ્યલક્ષી પ્રાથમિકતાઓની ઝલક આપે છે. સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, જય જય ગરવી ગુજરાત.